1,432 બરાબર માઇનસ
હવે આ બે પદો લઈને એટલે અહીંયા લખ્યા -1400 માં આ બે પદ માઇનસ ની આ બાજુ જાય એટલે ગુણાકાર કરો એટલે x નો x સાથે ગુણાકાર x વર્ગ બની કેવો માઇનસ માઇનસ પ્લસ માઇનસ 11 નો x સાથે ગુણાકાર 11x આ બે પદ માઇનસ છે બરાબર ની ડાબી બાજુ આવે એટલે પ્લસ થઈ જાય x વર્ગ प्लस अगियार एक्स माइनस 1452 तो माइनस एड्रेस है डाबी बाजू ना बराबर जीरो अहियां एक आपने द्विघात समीकरण मळ्यो एक्स वर्ग प्लस अगियार एक्स माइनस 1452 हवे 1452 ना एवा बे भाग पाड़ो के जेनी बादबाकी अगियार आवे तो मैं तमने शीखवायुं तो के 1400 छे 1452 ई 40 કેટલા થાય 1600 એટલે 40 ની આસપાસની સંખ્યા હોય અને તફાવત કેટલો રાખવાનો 11 તો એક રકમ આપણે 32 લઈએ તો એક કેટલી લેવાની 43 તફાવત કેટલો રાખવાનો છે 11 એક રકમ આપણે 33 લઈએ તો એક કેટલી લેવાની 44 એક રકમ આપણે 34 લઈએ તો એક કેટલી લેવાની 45 જો હવે અહીંયા ધ્યાન 3 2 6 અહીંયા 6 નથી 4 3 12 5 6 20 અહીંયા 0 નથી એટલે આ ભાગ નહીં આવતો એટલે 44 32 ભાગ લાગુ પડે 1452 માં એવા બે ભાગ 44 32 જો જેનો ખબર પડે આખો ગુણાકાર કરી લેવો અને 1452 જવાબ આવે મોટા આંકડા નિશાની મધ્યમ પદની અને નાનાને એનાથી વિરુદ્ધ બરાબર હવે ત્રણ પદમાંથી ચાર પદ બની ગયા x વર્ગ પ્લસ 44x માઇનસ 33x અને માઇનસ 1452 બરાબર 0 આ બે માંથી x સામાન્ય નીકળે કેટલા ખાલી x અહીંયા આવે x પ્લસ 44 અહીંથી માઇનસ 33 સામાન્ય કાઢો માઇનસ સામાન્ય કાઢો એટલે માઇનસ છે પ્લસ થઈ જાય અને 33 ગુણક રકમ કાઢી લો એટલે કેટલા વધે 44 બરાબર 0 એક અવયવ કયો x પ્લસ 44 અને બીજો અવયવ કયો x માઇનસ 33 બરાબર 0 તો x પ્લસ 44 આના બરાબર 0 અને x માઇનસ 33 બરાબર 0 હવે 44 બરાબર ની ઓલી બાજુ ગઈ તો કેવા થઈ જાય માઇનસ ઝડપ કોઈ દિવસ ટ્રેન ની માઇનસ માં હોય નહીં આ જવાબ આપણો કેવો આવ્યો માઇનસ એટલે શક્ય નથી તો બીજો જવાબ આવ્યો x બરાબર 33 તો ટ્રેન છે એ બે ટ્રેન એની સરેરાશ ઝડપ બંને ટ્રેન ની કેટલી છે 33 કિલોમીટર પ્રતિ કલાક હવે એની સ્પીડ 11 કિલોમીટર કલાકમાં વધારી દો એટલે 1 કલાક વેલી પહોંચી જાય એટલે લખી દેવાનું તેથી ટ્રેનની સરેરાશ ઝડપ 33 કિમી પ્રતિ કલાક 33 કિલોમીટર નું 1 કલાકમાં અંતર કાપી હશે જો અહીં ધ્યાન રાખો જો સરેરાશ ઝડપ એની x હોય તો આપણે x કેને ધાર્યો તો ટ્રેનની સરેરાશ ઝડપ તો ધીમી ટ્રેન છે 1 કિલોમીટર અંતર કાપે એટલે 132 કિલોમીટર નું અંતર x ઝડપે કાપે તો 11 કિલોમીટર વધુ ઝડપે 132 કિલોમીટર અંતર કાપે પરંતુ આને 1 કલાક ઓછો સમય લાગે એટલે પહેલી ધીમી ટ્રેનમાંથી આપણે 1 કલાક બાદ કરવાની હતી કારણ કે આમાં ઓછો હોય તો આમાં ઓછા કરવા પડે કારણ કે બીમાં શું કરવું પડે સમય આમાં વધારે હોય એમાંથી આમાં ઓછો હોય તો આમાં ઓછું કરવું પડે એટલે સરેરાશ ઝડપ એની હશે એ અવયવ પાડતા એક આપણને દ્વિઘાત સમીકરણ શું મળ્યું x વર્ગ પ્લસ 11x માઇનસ 1452 તો એના અવયવ પાડતા આપણને બે જવાબ મળ્યા એક તો -44 અને 33
જડપ માઈનસ માં ન હોય એટલે આ જવાબ શક્ય નથી. તો ટ્રેનની એક કલાકમાં 33 કિલોમીટરની ઝડપ છે. ચાલો લખી લો. ચલો દાખલો આ ચેપ્ટર નો અહીંયા તમારું ચેપ્ટર પછી 4.4 છે. 4.5 દાખલા 4.3 નો છેલ્લો બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો. જોજો અઘરો દાખલો છે, સમીકરણ બનાવતા નહીં આવડે તો દાખલો નહીં આવડે. બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 468 મીટર વર્ગ છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. બરાબર. હવે અહીંયા બોર્ડ ઉપર ધ્યાન, બે ચોરસ એટલે એક નાનો ચોરસ હશે ને મોટો ચોરસ હશે. તો પહેલા ધારી લેવું પડે, ધારો કે નાના ચોરસની લંબાઈ, લંબાઈ બધે ચોરસ હોય બધી બાજુ સરખી હોય એટલે નાના ચોરસની બાજુનું માપ એમ લખો તો આ લંબાઈ 100 મીટર છે. બરાબર. હવે નાના ચોરસની લંબાઈ 100 મીટર છે તો નાના ચોરસની પરિમિતિ કેટલી થાય? નાના ચોરસની પરિમિતિ જો ડાયરેક્ટ આવડી જાય, પરિમિતિનું સૂત્ર શું છે? 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ. લંબાઈને આપણે શું ધાર્યો? x. તો 4x થાય. અને નાના ચોરસનું ક્ષેત્રફળ, નાના ચોરસનું ક્ષેત્રફળ, નાના ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? તો કે લંબાઈનો વર્ગ. સૂત્ર શું થાય? લંબાઈનો વર્ગ. લંબાઈને આપણે શું ધારી? x. નાના ચોરસની ત્રણેય વસ્તુ મળી ગઈ. નાના ચોરસની લંબાઈ x હોય, બાજુની લંબાઈ, તો એની પરિમિતિ 4x થાય અને એનું ક્ષેત્રફળ કેટલું થાય? x વર્ગ. હવે અહીંથી સમજવાનું છે, હવે બીજું શું આવ્યું છે? તો કે બીજા ચોરસ તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય. હવે નાના ચોરસની પરિમિતિ કેટલી? 4x. અને મોટા ચોરસની પરિમિતિ કેટલી થાય? 24 નો તફાવત છે. મોટા ચોરસની પરિમિતિ, બેનો 24 નો તફાવત હોય એટલે મોટો ચોરસ છે 24 વધારે હોય એટલે મોટા ચોરસની પરિમિતિ 4x + 24 મીટર થાય. કેટલી થાય? 4x + 24 મીટર થાય. હવે મોટા ચોરસની પરિમિતિનો સૂત્ર મૂકો. મોટા ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. બરાબર. તો મોટા ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ અથવા બાજુનું માપ. હવે મોટા ચોરસની પરિમિતિ આપણે આગળ છે કેટલી છે? 4x + 24 અહીંયા મૂકી દેવાનું. આ 4 છે સૂત્ર ના ગુણ્યા લંબાઈ. થેન્ક યુ. હવે 4 છે બરાબર ની આ બાજુ આ બી માંથી પેલા 4 કોમન કાઢી લો. 4 કોમન નીકળી જાય એટલે અહીંયા x વધે. 24 માંથી 4 કોમન કાઢી લો એટલે 6. આ 4 ગુણાકારમાં છે એટલે આ બાજુ ગુણાકારમાં આવી જાય બરાબર લંબાઈ. 4 4 ઉડી જાય
એટલે મોટા ચોરસની લંબાઈ મેળવી આપણે મોટા ચોરસની લંબાઈ બરાબર કેટલી મળે x + 6 કેટલી મળે x + 6 મીટર હવે મોટા ચોરસનું ક્ષેત્રફળ મોટા ચોરસનું ક્ષેત્રફળ એટલે સૂત્ર થાય લંબાઈનો વર્ગ શું થાય લંબાઈનો વર્ગ તો લંબાઈ કેટલી છે x + 6 એનો વર્ગ થઈ ગયો હવે આપણે આગળ બે વસ્તુ મળી નાના ચોરસનું ક્ષેત્રફળ કેટલું x વર્ગ અને મોટા ચોરસનું ક્ષેત્રફળ કેટલું x + 6 નો વર્ગ હવે આપણને શું કીધું છે બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો આ બે ચોરસના ક્ષેત્રફળ છે બે ચોરસ ક્યાં તો કે નાનો ચોરસ એટલે x વર્ગ અને મોટા ચોરસનું ક્ષેત્રફળ એટલે x + 6 વર્ગ એ બેના ક્ષેત્રફળનો સરવાળો 468 થાય છે તો એ લખવાનું પરંતુ બંને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો સરવાળો 468 મીટર વર્ગ થાય છે હવે અહીંયા ધ્યાન તો નાનો ચોરસ એટલે એનું ક્ષેત્રફળ x વર્ગ પ્લસ x + 6 એનો વર્ગ બરાબર 468 જો અહીંયા બોર્ડ પર ધ્યાન આપજો હજી આપણને દ્વિઘાત સમીકરણ મેળવવાથી સાદું રૂપ આપવું પડે એમ છે ખાસ પહેલા x વર્ગ n અહીંયા વર્ગ પૂર્ણવર્ગની રીતે વિસ્તરણ આવો આપણો નિયમ છે ને x + y નો વર્ગ આપણે ઘણી વખત કરી લીધો છે x વર્ગ + 2xy + y નો વર્ગ અહીંયા એમ જ પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો પદ બીજો પદ 2 ગુણ્યા x ગુણ્યા 6 એટલે 6 2 12 x અને બીજા પદનો વર્ગ એટલે y વર્ગ તો 6 નો વર્ગ 36 468 ને બરાબર ને આ બાજુ લઈ લ્યો એટલે માઈનસ થઈ જાય જમણી બાજુ 0 રેડી સમજાઈ ગયો આ x વર્ગ અને x વર્ગ 2 પ્લસ જ છે એટલે 2 નો સરવાળો થાય 2x વર્ગ x વર્ગ એટલે પદ જ નથી એટલે એમ ના 468 માઈનસ છે અને 36 પ્લસ છે એટલે પેલા બાદબાકી થાય મોટા ટ્રાન્ઝિશન 8 માંથી 6 જાય એટલે 2 6 માંથી 3 જાય એટલે 3 અને 4 ના 4 એમ 432 બરાબર 0 આવી રીતનું એક દ્વિઘાત સમીકરણ મળે છે હવે જો આમાંથી કઈ સામાન્ય નીકળતું હોય તો પેલા સામાન્ય કાઢી લઈએ કારણ કે સામાન્ય નીકળશે શું કામ તો કે 3 એ 2 થી રકમ છે જો એટલે 2 કોમન નીકળી જાય એટલે x વર્ગ 12 ના અડધા 6 432 ના અડધા 400 ના અડધા 4 ના અડધા 2 અને 32 ના અડધા 16 એટલે 216 બરાબર 0 આ બે ઓટોમેટિક 0 ના છેદમાં જાય એટલે સીધા ઉડાડી દેવાય મેં તમને સમજાવ્યું હવે 216 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 6 આવવી જોઈએ કયો ભાગ 216 કેટલી આવવી જોઈએ બાદબાકી 6 આવવી જોઈએ 216 15 15 225 થાય કેટલા 15 15 225 થાય તો 216 ના ભાગ પાડવાના છે એટલે 15 ની આસપાસની સંખ્યા હોય અને 6 નો તફાવત રાખવા જો 1 તમે 3 લ્યો તો 1 કેટલો લેવાનો 18 6 નો તફાવત રાખવાનો છે ને 2 14 16 એટલે 19 લેવાનો 1 14 લ્યો તો 1 20 લેવાનો 1 12 લ્યો તો 1 18 લેવાનો બરાબર 9 23 27 4 0 આનો આવે આનો આવે કદાચ આ ભાગ લાગુ પડતો હોય જો જે 120 8 2 16 નો ચંદો વધી જાય 8 ને 8 8 ને 1
લખી નાખો